હું એમ કહેતો હતો કે હું તને લવ કરું છું. મને બી સેમ ફીલિંગ આવે છે તારા માટે. તો કાલે મળીએ. અરે પણ કાલે તો ધૂળેટી છે. અરે ધૂળેટી છે તો શું થઈ ગયું? આવો સ્પેશિયલ ડે તો નહીં આવે ને. ઠીક છે, મળીએ કાલે. મળીએ, બાય, ટેક કેર. પ્રેમ ક્યાં? રંગાવું તો પડશે. બુરા ના માનો હોલી. એ વાત સાચી છે, પણ તમે લોકો ત્રણ જણા છો અને હું એકલો છું, તો એ તો ના ઇન્સાફ યુવી ના. એટલે હવે કેવું છે કે મારે બી ત્રણ જણા કરવા પડશે ને, તો હું બોલાયેલું બરોબર છે. શું કે ભાઈબંધ? આ લોકો યાર મને રંગે છે ભાઈ. પણ કેવી રીતે ચાલી હતા ઘરે? હમણાં આટલી મોટી ઘટના ઘડી ગઈ યાર. કીધું તે કીધું આ લોકો ને કાલ થયું એ? ભાઈ ના પૂછો તો સારી વાત યાર. ભાઈ દોડો શર્ટ એમને નહીં પહેર્યો ભાઈ આને યાર. આટલું તો જોઈન થવું પડે, સમજવું જોઈએ ને તમારે. તું તારા ઘર નો તારલો છે, સમજ. તારે બધું હોય તો કેજે, અમે છીએ, ઉભા છીએ બરાબર. મમ્મી પપ્પા ને તારે સહારો છે, સમજે છે ને તું મારી વાત? સમજુ છું. પેલા સારું લાગે આ બધી વસ્તુ, સારું લાગે. નહીં સમજતા યાર. પેલી જસીબાન છોકરા ને કેવું થયું? આ રીતે નીકળી પડતો, સામે વાળા રંગ્યો તો એ લોકો ઘેર ભાઈ કેવો કંકાસ થયો તો જબરજસ્ત ભાઈ. રાત્રે એક વાગે બી ભટક્યો છે રહ્યો હાથમાં યાર. એનું તો કઈ નહીં બગડે, તમારે તમારું જોવાનું છે ને. સારું લાગે. પિચકારી કેવી રીતે પકડી? આ ફુગ્ગા જો, લાય બે પકડે જો તો ભાઈ. રંગો તમારી મરજી, લો રંગો, 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 રંગી લો ને. માણસ ના જેવું હોય તો ના ચાલશે. માણસાઇ નામની વસ્તુ હોય. રોઈસ નહીં બટા, રોઈસ નહીં. આવું જીવનમાં ઉચ્ચ નીચ આવતું રહે, જતું રહે યાર. એ લોકો તો નહીં, પણ શોખ નામની વસ્તુ હોય કે નહીં જો સમજવું પડે ને. તમે તો નહીં રંગી શકો, પણ એ રંગી શકશે. બહુ બહુ શોખ. હું તને તો બહુ શોખ છે આને યાર. તમાર થોડું રંગો, જો થોડું રંગવા દો બાબા ને. ભાઈ થેન્ક યુ સો મચ. તમે લોકો છે ને ભગવાન ના દૂત બની આઈને મને બચાવી લીધો. શેના દૂત? બૂત દૂત ના હોય ને ભાઈ, એવું બધું ના હોય. ભાઈ બંદી માં આયા ને. ચમ ન તો રંગા દે તો હોળી સતવાય. એટલે અમે કેવો સીન છે ખબર છે? પેલી ઝીલ છે ને રંગાવું નહી, પેલા ડેટ પર જઈ આવ, પછી આઈને રંગાઈ જાય એમ. ચાલે એવું, ચાલે એવું હતું સમજે. એટલે પણ તમે મને બહુ હેલ્પ કરી. ના ના, હેલ્પ નહી, આના માટે જો ને કામ. તો મફતમાં ચો કશું કરી સાજો. એટલે પૈસા? હા પૈસા. એટલે કેટલા તમારું બજેટ કેમનું હોય? આમ જોઈ લો. નહીં પોસાય એવું આ તો પેકેજ હોય. પેકેજ બધું હોય આમાં તો. પેરાશૂટે નીકળ્યો. અચ્છા 10 રૂપિયા. 10 રૂપિયા યાર, થોડુંક વ્યાજબી થતું હોય તો. એટલા તો થાય જ ને. વ્યવહારિક વાત છે, બજાર માં પૂછ્યો તમે યાર. આ તો કોઈ ના કરે આટલા માં યાર. હવે હું કેશ લઈને નહીં નીકળે અત્યારે, મારે થોડુંક પ્રોબ્લેમ ચાલે પર્સનલ. એક કામ કરો, તમે મને વોટ્સએપ માં છે ને તમારો અકાઉન્ટ નંબર મોકલી દો, હું તમને 14 રૂપિયા ટ્રાન્સફર કરે. ચાર એક્સ્ટ્રા લઈ લેજો, કારણ કે આપડે કામ ગમ્યું દાદા તમારે. સમજાય ને વસ્તુ? તમે હું નીકળો મારે રાહ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ, થેન્ક યુ. એન માસીન છોકરી હોય ને તો પણ રિચાર્જ ના છો પૈસા એ મોકલી શું ચીજ કરું? કેટલી વાર કરી? હું ક્યાંનો તારો વેટ કરું છું. સોરી, એક્ચ્યુઅલી હું તૈયાર થતો તો એટલે વાર લાગી, અને એમાં બી તને મળવાનું એટલે મારે સારું તૈયાર થવું પડે. સો ફાઇનલી આપણે એકબીજાની ફિલિંગ્સ એકબીજાને કહી દીધી છે. ઇટ વોઝ ગ્લેડ.
ઓકે ફાઇનલી આપણે રિલેશનમાં છીએ સો ક્યાં જઈશું? અહીંયા ના કોઈ નજીકના કેફેમાં જઈશું. ઓકે નજીકના કેફેમાં જઈએ. આજે હું બહુ જ હેપી છું. બાટલી માં ઉતારી આવું. ભાઈ આમાં કેવું છે કે હું પેલી છોકરી છે ને જે ઉભી છે ને, બે વર્ષથી એની માટે ફિલ્ડિંગ ભરું છું અને આજે માંડ માંડ એને મને હા પાડી છે. આજે અમે લોકો ડેટ ઉપર જઈએ છીએ એટલે જો કપડા વપડા બગડશે ને તો પછી રિસાઈ જશે મારા ભાઈ. મને રંગશો નહીં, મને પ્લીઝ. હું તમને પૈસા આપું તો તમે મને જવા દો. જા થેન્ક યુ મારા ભાઈ, અને થેન્ક યુ. કઈ રીતનું છે એવું મને કહો, ડિટેલ માં કેવું પડશે ને? તો હું 1500 રૂપિયા નો ગુલાલ લાવ્યો છું. ક્યાં બાત હૈ, જોરદાર. બધા અલગ અલગ કલર છે ને? હા બધા અલગ અલગ. 1000 રૂપિયા ના ભૂગા લાયા છે, જુદા જુદા રંગના. મારી મોજ પડી જશે કાલે. વાત જ બધાની ભાઈ, તું તું બોલ. આપણા છે ને 500 રૂપિયા ની પિચકારી લાયા છીએ. આમ કેવું ખબર, સાદુ પાણી નાખવાનું અને આગળ થી લાલ પાણી ની પિચકારી ખબર છે. મારી એક ફ્રેન્ડ આવવાની છે. બધું સેટિંગ થઈ ગયું છે પણ ભાંગ વગર ધુરેટી પોસિબલ જ નહીં ને. પૈસા પૈસા નહીં થાય જોડે. બે યાર ફુગ્ગા લાવી દીધા મેં, 1000 રૂપિયા નહીં મેળ લાવી દીધા. 500 રૂપિયા તો પિચકારી લાવ્યો યાર. કઈક કઈક મેળ પાડને એમ નહીં પડે. પિચકારી 500 રૂપિયા ની લાવ્યો. કઈ મેળા ભાઈ તું ના, તાર તો ફ્રેન્ડ આવે. વાંધો નહીં, વિચારવા દો. મને એક આઈડિયા છે, કાલે પૈસા મળી જાય પણ હું કહું ને એવું તમારે કરવાનું. ઓકે બરાબર છે. જો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે પરપોટા ને અને પરપોટા ની ટીમ ને બધાને સપોર્ટ કરતા રહો. એ સપોર્ટ કરજો હા ને. લેડો ભાઈ ના.